thank mm -hmm.

રાજકારણ ગરમાયું છે મંદિર પાસેથી પસાર થતા ડીપી રોડ પર વર્ષો અગાઉ કરોડોની કિંમતના ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે એ જ પ્રકારે નાગલપુર વિસ્તારમાં ડીપી રોડ ઉપર ચાઇના ગાર્ડન પાર્ટી પ્લોટ બની ગયું છે જ્યારે નાગલપુર વિસ્તારમાં વિકાસ સાથે અવર જવર માટે રસ્તાઓની સમસ્યાઓ પણ ઊભી થઈ છે ગાંધીનગર શહેર વિકાસ વિભાગે મંજૂર કરેલા ડીપી રોડને બાંધકામો હટાવીને ખુલ્લા કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગાયત્રી મંદિરથી કૃષ્ણધામ ફ્લેટ તરફ જતો ડીપી રોડ અઢાર મીટર પહોળો મંજૂર થયેલો છે અને ચાઇના ગાર્ડન પાર્ટી પ્લોટમાંથી પસાર થતો ડીપી રોડ બાર મીટર પહોળો મંજૂર થયો છે જોકે કે બંને ડીપી રોડને મળેલી મંજૂરી યથાવત રાખતા ભાજપના નગરસેવકો અને સ્થાનિક નેતાઓ આમને સામને આવી ગયા છે ભાજપમાં બંધબાજીમાં રમાતા રાજકારણથી હાલમાં ભાજપ બે જૂથમાં વહેંચાઈ ગયું છે અને ભાજપ નગરસેવક કે જે ભાજપના નેતાઓ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી મહેસાણા નગરપાલિકામાં જ્યાં જ્યારથી હાલના સત્તાધીશોએ સત્તા સંભાળી છે ત્યારથી અનેક વિવાદોમાં મહેસાણા નગરપાલિકા રહેલ છે હાલ જે વિવાદ થયો છે એક બિલ્ડર અને એક સાચા નાગરિક અને સાચા કોર્પોરેટર વચ્ચેનો વિવાદ થયેલો છે એક બિલ્ડરને લાભ કરાવવા માટે આ ડીપી રોડ રદ કરવા માટે એક ગ્રુપે માગણી કરેલી અને એક ગ્રુપે આ ડીપી રોડ ખરેખર પબ્લિકના હિત માટે અને જાહેર રોડ રહે એના માટે માગણી કરેલી એમના અંદર અંદરના વિવાદના કારણે આ વિવાદ વધુ વકર્યો હતો ભાજપ નગરસેવક વિનોદ પ્રજાપતિના મોટા પ્રમાણમાં મંજૂર ડીપી રોડ ઉપર બાંધકામો આવેલા છે અને ભાજપના જ બે નગરસેવક કાંજી દેસાઈ અને કીર્તિ પટેલે ડીપી રોડ ખુલ્લો કરવા અને ડીપી રોડ રદ નહીં કરવા અરજી આપી હતી જોકે મહેસાણા નગરપાલિકાએ મંજૂર થયેલો ખુલ્લો કરવાનો ડીપી રોડ રદ નહીં કરવા ઠરાવ પણ કર્યો છે ડીપી રોડ મુદ્દે પાલિકાના રાજકારણમાં ભાજપ જેમ બે જૂથમાં છે એ જ પ્રકારે આ જ ડીપી રોડ મામલે ભાજપ સંગઠન પણ બે ગ્રુપમાં વહેંચાઈ ગયું છે આ મહેસાણા શહેરમાં ડીપી રોડના રાજકારણથી ભાજપ બે જૂથમાં વેચાઈ ગયું છે અને મહેસાણા શહેરમાં ડીપી રોડનો મામલો પણ ચર્ચાસ્પદ બન્યો છે મયુરાવલ નર્મદા ન્યૂઝ મહેસાણા